હાલ ખાદ્યતેલ અને શાકભાજીના ભાવમાં સતત ભાવ વધી રહ્યા છે. મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાતા ઘર ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. આવનારા દિવસોમાં તહેવારો આવી રહ્યા છે ત્યારે આ મોંઘવારીને લઈને ગૃહિણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મારું નામ પૂજાબેન સુરેશભાઈ વઘાસિયા છે. હું ધોરાજીમાં રહું છું. આજે તો ખાસ તેલના ભાવે વધી ગયા. અત્યાર સુધીનો શાકભાજીના ભાવ તો વધી જ ગયા હતા, આજે તો તેલના ભાવ વધી ગયા છે. 30 રૂપિયા અને 40 રૂપિયા પર ડબ્બાના ઉપર છે ભાવ. હવે અમારે શું કરવાનું? તહેવાર નજીક આવે છે, મોરાકત, જયા પર્વતી, આ બધા તહેવાર આવે છે. નાના નાના છોકરાઓ, આપણે તો હજી બજેટ જેમ તેમ કરીને ખાઈ લેશું. આજે છોકરાઓને તેલમાં કેમ કરશું? એ કહેશે પૂરી બનાવવા, પણ કેમ બનાવવું? વરસાદ છે બેન. શાકભાજીના અને અન્ય ભાવ વધ્યા, કેવું બજેટ વિખેરાણું? બજેટ બહુ વિખાઈ ગયું છે. હવે અમારે આમાં કેટલા ઘર હલાવી અમને ખબર જ નથી પડતી. પગાર ટૂંકો પડે છે. ગમે તેટલો પગાર હોય, આ શાકભાજી તેલ ને આ તેલ બધી વસ્તુમાં મોંઘવારી આવી ગઈ છે. ખાસ કરીને તેલ ને શાકભાજી તો હવે એ રોજિંદુ છે. એ હવે અમારે કેમ કરવું? તેલમાં કેવા ભાવ વધ્યા છે? તેમાં બહુ વધારે ભાવ વધ્યા, 30-40 રૂપિયા એમ વધી ગયા છે ડબ્બામાં. મારું નામ કુંદનબેન ભૂપતરાય પલિયા છે. અમે અહીં કેટલા 30-40 રૂપિયા ડબ્બા વધ્યા. કેવી મુશ્કેલી થશે? રોજ મુશ્કેલી થાય છે.